ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નવા વળાંકો પણ તેમાં જોવા મળી રહ્યા છે. આજે આપણે વાત કરીશું ભારતીય ટ્રાઇબલ પાર્ટીની. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા છે અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છોટુભાઈ વસાવા છે. છોટુભાઈ વસાવા એક આદિવાસી મોટા નેતા છે, પરંતુ મોટી એક ઘટના એ પણ બની છે કે હવે જાણે કે બાપ બેટા વચ્ચે બનતું ના હોય તેવા સમાચાર આવી રહ્યા છે. કારણ કે મહેશભાઈ વસાવા છે તેઓએ પાર્ટીના અધ્યક્ષ તરીકે મેન્ડેટ બહાર પાડ્યું છે, જેની અંદર ઝઘડિયાની સીટ પર મહેશભાઈ વસાવા પોતે ચૂંટણી લડવાના છે અને ડેડિયાપાડાની સીટ પર તેઓએ બહાદુરભાઈ વસાવાને મેન્ડેટ આપ્યું છે. ત્યારે છોટુભાઈ વસાવા પોતે પણ હવે આવતીકાલે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. એટલે કે બીટીપીના જે રાષ્ટ્રીય સંયોજક છે છોટુભાઈ વસાવા, તેઓ જાતે પણ હવે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. ત્યારે ખાસ વાત એ છે કે ઝઘડિયાની સીટ છે એ ઝઘડિયાની સીટ બીટીપીની એટલે કે છોટુભાઈ વસાવાની સિક્યોર સીટ હતી, પરંતુ આ સીટ પરથી મહેશભાઈ વસાવા ચૂંટણી લડવાના છે. ત્યારે સાથે સાથે છોટુભાઈ વસાવા પણ હવે આ સીટ પર ફોર્મ પર ભરવાના છે. એ લઈને છોટુભાઈ વસાવા જાતે ટ્વીટ પણ કર્યું છે, ત્યારે લાગી રહ્યું છે કે બાપ બેટા વચ્ચે હવે તિરાડ પડી ગઈ છે. ત્યારે બીટીપીને પોતાની બંને સીટ બચાવી પણ હવે મુશ્કેલ સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે બીટીપી પાર્ટીમાંથી તૂટીને ઘણા નેતાઓ આમ આદમી પાર્ટીમાં ગયા, પરંતુ હવે પિતા પુત્ર વચ્ચે પણ તિરાડ પડી હોય તેમ દેખાઈ રહ્યું છે. ઉમેદવારી કરવા માટે ટ્વીટ કર્યું છે અને ઉમેદવારી કરવાનો છે. હું પોતે જ પાર્ટી છું, મારે કોઈ પાર્ટીની જરૂર પડતી જ નથી. સાતમી ટર્મ છે મારી, બસ અમે જીતવાના જ છે ને. ભારતીય જનતા પાર્ટી મોંઘવારી છે, સરકાર સામે શું આપનું માનવું છે? આ સરકાર જેવું કંઈ છે જ નથી. સરકાર હોય તો મોરબીમાં કાંઠી હોય બી નહીં થાય, મોંઘવારી બી નહીં વધે અને બેરોજગારી બી નહીં વધે, અંધાધૂંધી બી નહીં ફેલાય. આ પોલીસનું રાજ છે, બાકી કોઈ સરકારનું મોદીનું ભાજપનું રાજ હોય એવું લાગતું નથી. ત્યારે જોવાનું રહેશે કે આને લઈને પરિણામો શું આવે છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.